वडोदरामां मिनी नदीने प्रदूषित करती कंपनीओ सामे जीपीसीबी द्वारा कार्यवाही हाथ धरवामां आवी हती। नंदेसरी जीआईडीसीनी सात कंपनीओने क्लोजर नोटिस फटकारवामां आवी, जेमां शिवलाल गोयलनी पानोली इंटरमीडिएटर अने पांद्रग लिमिटेड नंदेसरी केमिकल झोनमां मोटू माथू गणाय तेवी शिवलाल गोयल आणि मंडळी उपरांत उमेश मोदीनी जैतिक इंटरमीडिएटर, ऋषिकेश ठाकुरनी लीक फार्मा, राकेश पटेलनी मेघा डायकेम, राहुल जैननी आरके इंडस्ट्रीज अने तखत सिंह गोहिलनी शक्ति एमोनियाने जीपीसीबी द्वारा नोटिस आपवामां आव्यो होवानुं बहार आव्युं छे। बनासकांठाना डीसામાં આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત તપાસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। અખાદ્ય ચીજવસ્તુ વેચતા હોટેલ રેસ્ટોરન્ટ પર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં અખાદ્ય ચીજવસ્તુ મળી આવતા વેપારીઓને રૂપિયા 500 થી 5000 સુધીનો દંડ ફટકાર્યો હતો। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો અંગે નોટિસો આપવાની કામગીરી હાથ ધરાઈ। સરદાર નગર વિસ્તારમાં લક્ષ્મી એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગમાં જર્જરિત મકાનો અંગે નોટિસો આપવામાં આવી। અહીંયા 56 જેટલા આસામીઓને જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસ આપી દેવાતી હોય છે, પરંતુ જામનગરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત બાદ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળું જાગ્યું અને જર્જરિત મકાનોને નોટિસ આપવામાં શરૂ કર્યું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો અંગે નોટિસો આપવાની કામગીરી હાથ ધરાઈ। સરદાર નગર વિસ્તારમાં લક્ષ્મી એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગમાં જર્જરિત મકાનો અંગે નોટિસો આપવામાં આવી। અહીંયા 56 જેટલા આસામીઓને જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસ આપી દેવાતી હોય છે, પરંતુ જામનગરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત બાદ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળું જાગ્યું અને જર્જરિત મકાનોને નોટિસ આપવામાં શરૂ કર્યું। મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ જર્જરિત મકાનની નોટિસ બજાવેલ છે અને મકાન બંધ હતી એની નોટિસ અમે ચીપકાવી દીધી, જે હાજર હતી એની સહી લઈ લીધી છે।